નમસ્કાર દોસ્તો, એજ્યુકેરવી ડૉક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં મેં જુદા જુદા ખાતાઓની વાર્ષિક હિસાબો બનાવતી વખતે કયા ખાતામાં કઈ બાજુ અસર આવશે તેની સાદી સમજૂતી આપી હતી, હવાલા વગરની સમજૂતી આપી હતી. જ્યારે વિદ્યાર્થી મિત્રો, હવે મારા વિડીયોમાં હું દરેક હવાલાની, જુદા જુદા હવાલાઓની ક્યાં અસર થશે તેની સમજૂતી આપવાનું છું. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયો ઘણા બધા વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી વિદ્યાર્થીઓને આ વિડીયો ઉપયોગી સાબિત થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં કે આ વિડીયોમાં મેં આખર સ્ટોકના હવાલા અંગેની તમને સંપૂર્ણ સમજૂતી આપવાનું છે કે આખર સ્ટોકનો હવાલો, વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે વાર્ષિક પરીક્ષામાં જે દાખલો પૂછાય છે તેમાં આવતો જ હોય છે. તો આખર સ્ટોકના હવાલાની અસર ક્યાં આવશે તેની હું તમને હવે સમજૂતી આપું. તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબ બનાવતી વખતે આખર સ્ટોકની અસર આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સૌ પ્રથમ હું તમને આખર સ્ટોક અંગે કેટલીક બાબતો સમજાવીશ અને તમે એ સમજી જશો તો તમને અસર આપવાનું ખૂબ જ સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો કે સૌ પ્રથમ નંબર એક, આખર સ્ટોક કાચા સરવૈયામાં આપવો હોય ત્યારે, જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, તમને વાર્ષિક હિસાબો બનાવવાનું કહેવામાં આવ્યું હોય તો તમને કાચું સરવૈયું આપવું હશે અને આખર સ્ટોક જો કાચા સરવૈયામાં આપેલું હોય. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે કાચા સરવૈયામાં જ્યારે આખર સ્ટોક આપેલો હોય ત્યારે કોઈ વાર સ્ટોક અને કાઉન્સમાં તારીખ આપેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે તારીખે વાર્ષિક હિસાબો બનાવતા હોય તે તારીખ આપી હોય કાઉન્સમાં, તો તે તમારે આખર સ્ટોક લેવાનું. કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો શું કરે છે, શરૂઆતના સ્ટોકને આખર સ્ટોક તરીકે લે છે અને આખર સ્ટોકને શરૂઆતના સ્ટોક તરીકે લે છે, એટલે વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે તમે જે તારીખે પાકું સરવૈયું કે વાર્ષિક હિસાબો બનાવતા હોય તે તારીખનો સ્ટોક આપ્યો છે તે તમારો આખર સ્ટોક કહેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય તો ત્યારે હવાલામાં આપેલો હોતો નથી, અને વિદ્યાર્થી મિત્રો જ્યારે આખર સ્ટોક હવાલામાં આપેલો હોય ત્યારે કાચા સરવૈયામાં આપેલો હોતો નથી. પણ જો તમને કાચા સરવૈયામાં આખર સ્ટોક આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તેની અસર ક્યાં થશે, તો તમે ધ્યાન રાખીને જોજો કે ત્યારે તેની એક જ અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ થશે. વિદ્યાર્થી મિત્રો ફરીથી યાદ રાખજો, ફરીથી હું સમજાવું છું કે જ્યારે આખર સ્ટોક ફક્ત કાચા સરવૈયામાં જ આપેલું હોય ત્યારે તેની ફક્ત એક જ અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. અને બીજી વિદ્યાર્થી મિત્રો તમને એ પણ સૂચના આપું છું કે જ્યારે વ્યવસ્થિત ખરીદી અથવા ચોખ્ખી ખરીદી આપેલી હશે ત્યારે તમને આખર સ્ટોક કાચા સરવૈયામાં પણ નહીં આપેલો હશે અને હવાલામાં પણ આપેલો નહીં હશે. અને વ્યવસ્થિત ખરીદી એ વેપાર ખાતાની તમારે ઉધાર બાજુ લખી દેવી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો મુદ્દો નંબર બે, આખર સ્ટોક હવાલામાં આપેલો હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો આખર સ્ટોક હવાલામાં આપેલો હોય તો ત્યારે એની કઈ અસર થાય, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આખર સ્ટોક જો હવાલામાં આપેલો હોય અને વિદ્યાર્થી મિત્રો હવાલામાં હોય ને તેની બે અસર હોય, કોઈ પણ હવાલો હોય તેની ઓછામાં ઓછી બે અસર તો હોય. તો આખર સ્ટોક હવાલામાં આપેલો હોય તો ત્યારે તેની અસર કઈ, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તેની એક અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક તરીકે દર્શાવશે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવે. અને વિદ્યાર્થી મિત્રો હું તમને બીજી સૂચના આપું કે આખર સ્ટોક એ તેની પડતર કિંમત અને તેની બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતે તેની નોંધ કરવામાં આવે છે, એટલે કે તે કિંમતે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો નામાના રૂઢિચુસ્તના સિદ્ધાંત મુજબ આખર સ્ટોક તેની પડતર કિંમત અથવા તેની બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો મેં તમને આ જે બે મુદ્દા દર્શાવ્યા છે, જે નોંધ કરાવી છે, એ તમે નોંધ પણ કરી લેજો કે જેથી આખર સ્ટોકના હવાલા તમને આવે ત્યારે તમને એ અસર આપવામાં સરળતા રહે. હવે વિદ્યાર્થી મિત્રો આખર સ્ટોકના તમને જુદા જુદા હવાલા આપેલા હશે તો તેની સમજૂતી તમને આપું છું. તો સૌ પ્રથમ નંબર એક, તારીખ 31/3/18 ના રોજ માલનો સ્ટોક રૂપિયા 85,500 હતો. એટલે વિદ્યાર્થી મિત્રો હવાલામાં તમને હવે આખા સ્ટોક આપેલો હોય, જુદા જુદા મુદ્દા આપેલા હશે તો ત્યારે તેની કઈ અસર થઈ તેની હું સમજૂતી આપું છું. તો આ પહેલો મુદ્દો છે
કે આમાં તો વિદ્યાર્થી મિત્રો 31/18 ના રોજ માલનો સ્ટોક રૂપિયા 85,500 છે, એમાં કોઈ વધારો ઘટાડો નથી, એટલે આ જે 85,500 છે એ જ તમારો આખર સ્ટોક કહેવાશે અને હવાલામાં છે એટલે એની બે અસર આવશે. એક પહેલી વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 85,500 અને બીજી અસર મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 85,500. હવે વિદ્યાર્થી મિત્રો બીજો આવો હોલ આપેલો હોય કે આખર સ્ટોકની કિંમત રૂપિયા 40,000 છે પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. જો વિદ્યાર્થી મિત્રો આખર સ્ટોકની પડતર કિંમત 40,000 છે પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે, અને વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ગણતરી કરવી પડશે કે પડતર કિંમત આપેલી છે અને એના પરથી આપણે બજાર કિંમત 20% ઓછી ગણીશું અને બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતે આપણે સ્ટોકનું મૂલ્યાંકન કરીશું અને જે કિંમત આવે તે આપણે વેપાર ખાતામાં અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તેની અસર આપીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણતરી કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો આખા સ્ટોકની મૂળ કિંમત છે 40,000 પણ તેની બજાર કિંમત 20% ઓછી છે, એટલે 40,000 ના 20% એટલે 8,000 રૂપિયા થાય અને 40,000 માંથી 8,000 રૂપિયા બાદ કરતા એની બજાર કિંમત 32,000 આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એની મૂળ કિંમત છે 40,000 અને એની બજાર કિંમત છે 32,000. તો નામાના રૂઢિચુસ્તના સિદ્ધાંત મુજબ આખો સ્ટોક તેની મૂળ કિંમત અથવા તેની બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેથી અહીં આખર સ્ટોકનું મૂલ્યાંકન જે બજાર કિંમત છે એની 32,000 તે ઓછી હોવાથી આખર સ્ટોકનું મૂલ્યાંકન 32,000થી થશે, એટલે આપણે 32,000નો જે આખર સ્ટોક છે તેની અસર ક્યાં આપીશું? તો વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 32,000 અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તેની બીજી અસર આખર સ્ટોક 32,000 તરીકે અપાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે હવાલા નંબર 3, આખર સ્ટોક રૂપિયા 1,10,000 છે પરંતુ તેની બજાર કિંમત 20% વધુ છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જ્યારે તમને આખા સ્ટોકની કિંમત આપી હોય તેની બજાર કિંમત વધુ આપી હોય ને તો તમારે ગણતરી કરવાની જ નથી. આ જે સ્ટોક 1,10,000 છે તે જ આખા સ્ટોકનું મૂલ્યાંકન કરવાનું, કારણ કે તમે બજાર કિંમત એની વધુ છે તો તમે એને વધારો કરો, એટલે 1,10,000માં 20% તમે ઉમેરો તો એની બજાર કિંમત વધારે જ આવવાની છે. અને તમને ખબર તો ખરી છે કે આખા સ્ટોક એની પડતર કિંમત અથવા એની બજાર કિંમત બેમાંથી ઓછી હોય તે કિંમતે દર્શાવવાનું છે. તો એની ઓછી કિંમત કઈ આવવાની છે? 1,10,000 જ આવવાની છે, એટલે ગણતરી કરવાની જરૂર જ નથી. 1,10,000થી જ આખા સ્ટોક દર્શાવશે. પણ તેમ છતાં હું વિદ્યાર્થી મિત્ર તમને ગણતરી કરીને સમજાવું તો આખા સ્ટોકની મૂળ કિંમત છે 1,10,000 અને તેની બજાર કિંમત 20% વધુ છે, એટલે 1,10,000ના 20% એટલે 22,000 અને એમાં 1,10,000માં આપણે 22,000 ઉમેરીએ તો બજાર કિંમત આવશે 1,32,000. હવે તમે જોઈ શકો છો કે સ્ટોકની મૂળ કિંમત છે 1,10,000 અને બજાર કિંમત છે 1,32,000. તો બેમાંથી ઓછી કિંમત કઈ છે? મૂળ કિંમત 1,10,000 ઓછી છે, એટલે આખા સ્ટોકનું મૂલ્યાંકન 1,10,000થી થશે. તો એની અસર થશે વેપાર ખાતાની જમા બાજુ આખા સ્ટોક 1,10,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 1,10,000. હવે ત્યાર પછી હવાલો નંબર 4, આખર સ્ટોક રૂપિયા 21,000 છે જેમાં સ્ટેશનરીનો સ્ટોક રૂપિયા 2,000 સમાયેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીં આખર સ્ટોક 21,000 આપ્યો છે પણ તેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 સમાયેલો છે. વિદ્યાર્થી મિત્રો સ્ટેશનરીનો સ્ટોક આખા સ્ટોકમાં લખાતો નથી, પરંતુ સ્ટેશનરીનો સ્ટોક તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થાય છે, પણ અહીં તો આપણે આખા સ્ટોકમાં ઉમેરી દીધો છે, એટલે આખા સ્ટોક 21,000થી દર્શાવશે નહીં, પરંતુ 21,000માંથી સ્ટેશનરીનો સ્ટોક 2,000 બાદ કરીશું અને પછી જે રકમ આવશે તે રકમે આપણે આખા સ્ટોકનું મૂલ્યાંકન કરીશું. તો આપણે ગણતરી કરીએ, આખા સ્ટોક છે રૂપિયા 21,000 માઇનસ સ્ટેશનરીનો સ્ટોક 2,000, એટલે ખરેખર આખા સ્ટોકનું મૂલ્યાંકન 19,000 થશે, એટલે આખર સ્ટોક 19,000થી દર્શાવે છે. તેની એક અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 19,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 19,000. તો આ રીતે તેની અસર અપાશે. ત્યાર પછી હવાલો નંબર 4, આખર માલના સ્ટોકની મૂળ કિંમત રૂપિયા 10,000 છે જે પૈકી 50% સ્ટોકની કિંમત
ઉપજી શકે તેમ નથી. વિદ્યાર્થી મિત્રો 10,000 નો છે પણ એમાં 50% એટલે કે અડધો માલની કિંમત ઉપજી શકે તેમ જ નથી, તો એને આપણે આખા સ્ટોક તરીકે પૂરેપૂરો 10,000 દર્શાવી શકીએ નહીં, કારણ કે જેની કિંમત ઉપજતી જ નથી તો તેને આપણે બાદ કરવું પડે છે. તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો આખા સ્ટોકની ગણતરી કરીએ તો આખા સ્ટોકની રૂપિયા 10,000 છે અને એમાંથી 50% માલની કિંમત ઉપજી શકતી નથી એટલે માઇનસ કરવું પડશે. એટલે 10,000 ના 50% એટલે 5,000 અને 10,000 માંથી 5,000 બાદ કરતા ખરેખર આખા સ્ટોક આવશે 5,000. એટલે આખા સ્ટોકનું મૂલ્યાંકન 5,000 થી થશે, તો તેની એક અસર વેપાર ખાતાની જમા બાજુ આખા સ્ટોક 5,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ આખા સ્ટોક 5,000. અને હવે વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો હવાલો અને એમાં ઘણા બધા મુદ્દા એ પછી, એટલે આ મુદ્દો તમે ધ્યાનથી જોજો તમને આવડી જ જશે. તો આખા સ્ટોકની ચોપડે કિંમત રૂપિયા 60,000 છે, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે, 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના રૂપિયા 42,000 ના માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ચોપડે કિંમત અને બજાર કિંમત શોધવા પડશે અને તેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે આપણે આખા સ્ટોકનું મૂલ્યાંકન કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો હું ગણતરી કરું છું, તમે ધ્યાનથી જોજો. તો વિદ્યાર્થી મિત્રો આખા સ્ટોકની ચોપડે કિંમત છે 60,000, એટલે આખા સ્ટોક છે 60,000. હવે આપણે જોયું છે કે રકમમાં 10% માલ, તો 10% માલ, તો 10% માલ એટલે 60,000 ના 10% એટલે 6,000. તો આ 10% માલની કિંમત જો વિદ્યાર્થી મિત્રો જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે, એટલે 60,000 ના 10% માલ એટલે 6,000 નો જે માલ છે એની બજાર કિંમત 20% ઓછી છે, તો આપણે ઓછી છે એટલે બાદ કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો 6,000 ની જે પડતર કિંમતનો માલ છે એની બજાર કિંમત 20% ઓછી છે, તો 6,000 ના 20% એટલે 1,200 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો 6,000 માંથી 1,200 બાદ કરતા એની બજાર કિંમત આવશે 4,800. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે 60,000 ના 10% માલની પડતર કિંમત 6,000 અને બજાર કિંમત 4,800, તો બેમાંથી કઈ કિંમત ઓછી છે? 4,800. એટલે એ 10% માલનું મૂલ્યાંકન 4,800 છે એનાથી થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી ગણતરી કરીએ, જ્યારે 20% માલની બજાર કિંમત 10% ઓછી, તો 20% માલ એટલે 60,000 ના 20% એટલે 12,000 પડતર કિંમતનો માલ છે. અને હવે આપણે રકમમાં જોઈએ કે એ 20% માલની બજાર કિંમત 10% ઓછી, એટલે 10% ઓછી એટલે 12,000 ના 10%, તો 12,000 ના 10% એટલે 1,200 રૂપિયા ઓછા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 12,000 માંથી 1,200 રૂપિયા બાદ કરશો તો એની બજાર કિંમત આવશે 10,800. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો કે આ 20% જે માલ છે એની પડતર કિંમત 12,000 અને બજાર કિંમત 10,800, તો આપણે બેમાંથી જે ઓછી એટલે કે બજાર કિંમત 10,800 છે તે કિંમતને આપણે આખા સ્ટોકનું મૂલ્યાંકન કરીશું. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રકમમાં તમે જોઈ શકો, જ્યારે બાકીના રૂપિયા 42,000 ના માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી છે, તો બાકીનો 70% માલ 42,000 એની પડતર કિંમત અને એની બજાર કિંમત છે 25% ઓછી, એટલે -25%. કોના 25%? 42,000 × 2500 એટલે 10,500 આવશે અને 42,000 માંથી 10,500 બાદ કરતા એની બજાર કિંમત આવશે 31,500. એટલે બાકીના જે 42,000 નો માલ છે એની બજાર કિંમત આવી છે 31,500. તો 42,000 પડતર કિંમત અને બજાર કિંમત 31,500, તો બેમાંથી જે ઓછી કિંમત છે તે કિંમતે આપણે તેનું મૂલ્યાંકન કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી ગણતરી કરી, તો હવે એમાં આપણે આખા સ્ટોક કેટલાનો 60,000 લઈશું કે આમાં ધ્યાનમાં લઈશું, તો તેની હું તમને સમજૂતી આપું. તો હવે આખા સ્ટોક જો વિદ્યાર્થી મિત્રો આખા સ્ટોક, તો આ 10% માલની પડતર કિંમત 6,000 છે અને એની બજાર કિંમત 4,800 છે, તો બેમાંથી ઓછી કઈ છે? 4,800, એટલે એની 4,800 લેવાશે, પહેલામાંથી 4,800 લેવાશે, વત્તા 20% માલની પડતર કિંમત 12,000 અને એની બજાર કિંમત 10,800, બેમાંથી ઓછી કઈ છે? 10,800, એટલે એના 10,800 લેવાશે. અને છેલ્લા જે આ 70% માલ છે તેની પડતર કિંમત 42,000 અને એની બજાર કિંમત 31,500, બેમાંથી ઓછી છે 31,500, એટલે હવે આ 3 રકમનો સરવાળો કરતા આખર સ્ટોક આપણે 47,100 નો આવશે. એટલે આખર સ્ટોકનું મૂલ્યાંકન 60,000 થી નહીં પણ એની બજાર કિંમત 47,100 આવી છે, તો 47,100 થી આપણે હવે આપણે આખર સ્ટોકની મૂલ્યાંકન દર્શાવીશું. તો હવે તેની અસર આપણે જોઈએ, તો વેપાર ખાતાની જમા બાજુ આખા સ્ટોક 47,100 અને બીજી અસર પાકા સર્વેમાં મિલકત ગણા બાજુ આખા સ્ટોક 47,100. તો વિદ્યાર્થી મિત્રો
મારા દ્વારા તમને આખા સ્ટોકના 5 થી 6 હવાલા અંગે તમને ખૂબ જ અસરકારક સમજૂતી આપી છે. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને આખા સ્ટોકનો હવાલો આમાંથી જ કોઈ આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો તમે ધ્યાનથી મારો વિડીયો જોયો હોય તો તમને આખા સ્ટોકનો હવાલો સરળતાથી તમે યાદ રાખી શકશો અને એન્ટ્રી પણ તમે સાચી આપી શકશો. તો આવો જ વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.